નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીમાં હું પ્રશાંત ડોડિયા આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું જીપીએસસી મેન્સ માટેની સંવાદ સિરીઝ આપણે ઘણા સમયથી ચલાવીએ છીએ અને એમાં ઘણા બધા મુદ્દાના જવાબો કેવી રીતે લખવા એ આપણે ઓલરેડી જોઈ ગયા છે તો આજે આપણે એવો જ નવો મુદ્દો લઈને આવી રહ્યા છીએ કાલે સવારે દસ વાગે તમને બધાને એ પ્રશ્નનો પ્રશ્ન મળી ગયો હશે ને આજે સવારે દસ વાગ્યા સુધી એનો જવાબ લખીને તમારે બધા અમને સબમિટ કરાવવાનો હતો ને ઘણા બધા વિદ્યાર્થીએ જવાબ અમને સબમિટ કરાવ્યા છે એ જે મુદ્દો હતો એ મુદ્દો કયો હતો એ મુદ્દો હતો કે ભાઈ ભારતમાં ન્યાયાધીશોની નિમણૂક કઈ રીતે થાય છે 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 અને એના એના વિવાદિત મુદ્દાઓ કયા રહેલા તો એ જે 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 ઓફ પણ બાબતો ડાયમેન્શન બધા જે છે એ આજે આપણે વિગતવાર સમજીશું તો પાછલા બધા સવાલની જેમ શરૂઆતમાં આપણે એક એક તમારા મુદ્દા ખોલીએ છીએ અને એને વિગતવાર સમજવાની આપણે ચાલુ કરીએ છીએ તો એ પ્રમાણે પહેલો મુદ્દો જે છે તમને બધાને એ ખબર હોવું જોઈએ જે છે સમાચારમાં કેમ છે જે ઓફ અપોટ વાતો થાય છે એ સમાચાર પત્રમાં કે પછી તમારા ન્યૂઝ ચેનલમાં વધારે કેમ આવે છે તો એના બે થી ત્રણ રીઝન છે તો બે થી ત્રણ રીઝન જોઈ લઈએ જે આપણા એક લો મિનિસ્ટર હતા જે કાયદા મંત્રી હતા જે હમણાં બદલાઈ ગયા છે કોણ હતા કાયદા મંત્રી કિરણ રિજ્જુજી તો એમણે કમેન્ટ કરી હતી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કમેન્ટ કરી હતી કે જે પણ આપણી જ્યુડિશરીમાં જે જજીસની અપોઇન્ટમેન્ટ માટેની સિસ્ટમ છે કઈ સિસ્ટમ છે કોલેજિયમ સિસ્ટમ જે આપણે આગળ વિગતવાર ભણીશું તો કોલેજિયમ સિસ્ટમમાં ઘણી બધી સમસ્યાઓ રહેલી છે એટલે આપણે શું કરવાનું છે કોલેજિયમ સિસ્ટમને બદલવાની જરૂર છે એવું કોણે કહ્યું હતું આપણા જે કાયદા મંત્રી હતા કિરણ રીજી એમણે કહ્યું હતું કે ભાઈ આપણે કોલેજિયમ સિસ્ટમને બદલવાની છે બીજી વસ્તુ કે જે આપણા હમણાંના ઉપરાષ્ટ્રપતિ છે ઉપરાષ્ટ્રપતિ કોણ છે હમણાં ચૂંટણી થઈ છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કોણ છે જગદીપ થંકર તો જે પણ ઉપરાષ્ટ્રપતિ આપણા છે શ્રીમાન જગદીપ થંકર એમણે પણ કીધું છે કે જે કોલેજિયમ સિસ્ટમ છે કોલેજિયમ સિસ્ટમ કોના વિરુદ્ધ છે તમારે સંસદીય સાર્વભૌમત્વ જે છે એના વિરુદ્ધની સિસ્ટમ છે સંસદીય સાર્વભૌમત્વ જે આપણું બંધારણ અનુસરે છે એના વિરુદ્ધની સિસ્ટમ છે એટલે આપણે એને ચેન્જ કરવાની છે એમાં ઘણી બધી સમસ્યાઓ રહેલી છે એટલે આપણે કોલેજિયમ સિસ્ટમને કેન્સલ કરીને કોઈ નવી પદ્ધતિ લાવવાની જરૂર છે ને જ્યારે પણ તમારો એક પક્ષ બોલશે એક પક્ષ એટલે આ પક્ષ કયો થયો તમારો આ પક્ષ તમારો મિનિસ્ટરનો પક્ષ થયો એટલે કે વહીવટી પક્ષ થયો એટલે સામે જે સામે જે ન્યાયાધીશો જે હશે એ ચૂપ રહેશે એ ચૂપ નહીં રહે એ પણ એનો કંઈને કંઈ જવાબ આપશે એ ન્યાયાધીશોમાંથી આપણે જે સીજીઆઈ છે સીજીઆઈએ શું જવાબ આપ્યો કે ભાઈ જે આ તમે વાત કરો છો સંસદીય સાર્વભૌમત્વ તો આપણો દેશ સંસદીય સાર્વભૌમત્વની સાથે સાથે બંધારણીય સર્વ બંધારણીય સર્વોપરિતામાં માને છે ને બંધારણીય સર્વભ સર્વોપરિતામાં માને છે એના લીધે શું બંધારણને સમજશે કોણ બંધારણને ઓળખશે કોણ એને ડિકોડ કોણ કરશે તો એને ડિકોડ કરવાવાળા સમજવાવાળા કોણ છે ન્યાયાલય જ છે એટલે ન્યાયાલય જે છે એ તમારા સર્વોપરિતા હોવું જોઈએ સૌથી ઉપર હોવા જોઈએ એ રીતે એમને જવાબ આપે છે એટલે કે કોઈ પણ મુદ્દો ઉંચકે છે તમારા મિનિસ્ટરમાંથી અને એનો આન્સર ન્યાયાધીશમાંથી કોઈને કોઈ આપે છે એટલે આ બે બે અંગો વચ્ચે ડિબેટ તમારે દિવસેને દિવસે ચાલે છે જેને લીધે તમારે અઠવાડિયામાં એક વખત અથવા તો મહિનામાં એક વખત અથવા તો ડેલી આ મુદ્દો તમારા પેપરમાં આવે છે આપણે શું કરવાનું છે કે આ મુદ્દાને હોલિસ્ટિક વ્યૂથી જોવાનો છે અને આ મુદ્દો જોઈને સાઈડમાં મૂકી દેવાનો છે કાલે સવારે ઉઠીને કોઈ પણ ન્યૂઝ આ મુદ્દાને લઈને આવશે તો આપણે આ મુદ્દાને કોઈ પણ વધારે જોવાની જરૂર ના પડવી જોઈએ એ રીતે આપણે ભણવાનો છે તો મુદ્દો આખો કેમ સમાચારમાં છે એ તમને બધાને આઈડિયા આવી ગયો છે હવે આપણે આગળ જોઈએ ચલો તો જે હમણાં એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે કોલેજીયમ સિસ્ટમ કોલેજિયમ સિસ્ટમ આપણે જોઈશું કે કોલેજિયમ સિસ્ટમ એકચ્યુઅલી શું છે તો કોલેજિયમ સિસ્ટમમાં કેટલી કેટલી સ સમસ્યાઓ રહેલી છે કેમ એના ઉપર એટલા બધા સવાલો ઉઠે છે કેમ એક્ઝિક્યુટિવ જે છે વહીવટી અંગ જે છે એ એના પર એટલા બધા સવાલો ઉઠાવે છે જજની નિમણૂક માટે જે સિમ્પલ પ્રોસેસ છે એ ફોલો થાય છે છતાં પણ આટલા બધા સવાલો કેમ ઉઠે છે તો એના ઘણા બધા રીઝન છે તો પહેલું રીઝન જે છે કે ભાઈ જે હાઈકોર્ટમાં જજીસની સીટ જે છે સેન્શન સીટ એટલે કે મેક્સિમમ કેટલા જણા જજ બેસી શકે એમાંથી ત્રણસો ને તેત્રીસ સીટ જે છે એ ખાલી છે અને ત્રણસો ને તેત્રીસ સીટ એટલે કેટલી તમારી ઓગણત્રીસ ટકા જેટલી સીટ ખાલી છે ઓગણત્રીસ ટકા એટલે એટલે તમારું ઓલમોસ્ટ વન થર્ડ જેટલી સીટો જે છે એ આખા ભારતના હાઈકોર્ટમાં ખાલી છે મિનિંગ શું થયું મિનિંગ કે આ સીટો ખાલી છે એટલે જે કેસ છે કેસ પેન્ડિંગ જે છે એ કેસની પેન્ડન્સી વધશે તો ઇન્ડિયામાં કેસની પેન્ડન્સી કેટલી છે તો ઇન્ડિયામાં કેસની પેન્ડન્સી તમારે પાંચ કરોડ જેટલી કેસની પેન્ડન્સી છે પાંચ કરોડ જેટલા કેસ હજી પણ સોલ્વ નથી થયા પ્લસ તમે આમાં સ્પેસિફિકમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જશો તો તમને ખબર પડશે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો તમારા સિત્તેર લાખ જેટલા કેસ જે છે હજી પણ પેન્ડિંગ છે તો પેન્ડિંગ કેસ છે પ્લસ આટલી સીટો ખાલી છે પ્લસ ઘણા બધા મુદ્દે ઘણા બધા અવસર એવું પણ જોવા મળે છે કે જે પણ ન્યાયાલયની નિમણૂંક થાય છે નિમણૂંકમાં ભાઈ ભતીજા વાત થાય છે ભાઈ વાત થાય છે એટલે કે પોતાના ઓળખાણના પોતાના ફેવરેટ પર્સન જે હોય છે એને જજની નિમણૂક કરે છે બીજા જે લોકો જે હોય છે એને જજની નિમણૂક નથી કરતા મીન્સ કે શું પક્ષપાત થયેલો જોવા મળે છે ઘણા બધા કિસ્સામાં આવ્યા છે ઘણા બધા જજ કે ઘણા બધા સીજેઆઈ જે આપણે થઈ ગયા છે એમના જે ફાધર હતા એમના જે ફોરફાધર જે હતા એ પોતે પણ સીજેઆઈ કે પોતે પણ જજ હતા તો કદાચ એવું પણ બની શકે કે ઓળખાણ લગાવીને પણ અહીંયા આવી શકે તો એના પર ઘણા બધા ક્વેશ્ચન માર્ક ઊભા થયા છે કે ભાઈ આ લોકો આવે છે અને એના ઉપર ક્વેશ્ચન ઊભા થાય છે ચોથો મુદ્દો ચોથો મુદ્દો કે જ્યારે પણ નિમણૂક જ્યારે પણ જજની બદલી થાય છે જજની બદલી ઘણી બધી સન્ટિંગ પોસ્ટ તરીકે પણ થાય છે મિનિંગ શું કે કોઈ એક જજ જે છે એ ઉપરના લેવલનો જજ છે અને બીજો જજ છે એ નીચેના લેવલનો જજ છે તો નીચેના લેવલનો જજ ઉપરના લેવલના જજની કોઈ વાત નહીં માને તો એ જજને શું કરશે બદલી કરીને કોઈ એવા સ્થળે મોકલી દેશે કે જ્યાં એમના કેસ ઓછા હશે જ્યાં એનો પ્રદેશ નાનો હશે ધારો કે એક એક્ઝામ્પલ આપો તો તમારા આંધ્રપ્રદેશના એક જજ હતા આંધ્રપ્રદેશના એક જજ હતા એનું શિફ્ટિંગ કરીને કઈ કઈ જગ્યાએ મોકલવામાં આવ્યા એને મેઘાલયમાં મોકલવામાં આવે હા મેઘાલય પ્રદેશ અને આંધ્રપ્રદેશ આખો પ્રદેશ અલગ પડી જાય છે એક ઉત્તર પશ્ચિમનો પ્રદેશ છે એક તમારો દક્ષિણનો પ્રદેશ છે પ્લસ મેઘાલય તમારો ખૂબ જ નાનો પ્રદેશ છે એમાં કેસીસ નહીં આવશે એમાં પોતાનો જે પાવર હશે પાવર સરખી તે યુઝ નહીં કરી શકે તો એને કારણે સન્ટિંગ પોસ્ટમાં ઘણી બધી જોવામાં આવે છે કે જે ન્યાયાલય હોય છે ન્યાયાધીશ જે હોય છે એમની બદલી ખોટી રીતે પણ કરવામાં આવે છે તો આટલા સવાલો કોલેજિયમ સિસ્ટમની સામે ઉભેલા છે પેલી વસ્તુ તો જે સીટ ખાલી છે બીજી વસ્તુ તો કેસ પેન્ડન્સી ત્રીજી વસ્તુ ભાઈ ભતીજાવાદ અને ચોથી વસ્તુ કે જે બદલી થાય છે જજીસની બદલી થાય છે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં એ ઘણી બધી સન્ટિંગ પોસ્ટ માટે થાય છે આઈડિયા આવે છે કે એનો બદલો લેવા માટે પણ થાય છે ચલો તો આ તમને વસ્તુ જે છે કે ભાઈ કોલેજિયમ સિસ્ટમમાં કયા કયા કઈ કઈ ખામીઓ રહેલી છે કેમ સવાલ એના પર ઊભા થાય છે તો એ સવાલનો જવાબ તમને બધાને મળી ગયો હશે ચાલો હવે બધાને એ પ્રશ્ન થતો હશે કે આ બધી વસ્તુ તો બરાબર છે પણ આપણા બંધારણમાં જજીસની નિમણૂક માટે કઈ કઈ બાબતો લખી છે તો આપણે પહેલાં જોઈશું કે સુપ્રીમ કોર્ટના જજીસની નિમણૂક માટે શું લખ્યું છે અને એના પછી જોશું કે હાઈકોર્ટના જજીસની નિમણૂક માટે કઈ બાબતો લખી છે તો પહેલી વસ્તુ કે સુપ્રીમ કોર્ટના જજીસ માટે શું લખ્યું છે તો સુપ્રીમ કોર્ટના જજીસનું ક્યાં લખ્યું છે આર્ટિકલ વન ટ્વેન્ટી ફોર ટુમાં વન ટ્વેન્ટી ફોર ટુમાં એવું લખ્યું છે કે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કોણ કરશે નિમણૂક કરશે રાષ્ટ્રપતિ નિમણૂક નિમણૂક કોણ કરશે કરશે રાષ્ટ્રપતિ પણ એના બીજા ફ્રેઝમાં અને જે બીજી છે એમાં એવું પણ લખ્યું છે કે રાષ્ટ્રપતિએ શું કરવું પડશે રાષ્ટ્રપતિએ સલાહ લેવી પડશે જો રાષ્ટ્રપતિ ચાહે તો એ સલાહ લઈ શકે સલાહ કોની લેવી પડશે સીજીઆઈની ને ભારતના મુખ્ય ન્યાયાધીશ જે છે એની સલાહ લેવી પડશે તો નોર્મલી આપણે જોશું તો સુપ્રીમ કોર્ટના જજીસની નિમણૂક માટે એકસો ચોવીસ બેમાં લખ્યું છે કે ભારતના જજીસની ભારતના સુપ્રીમ કોર્ટના જજીસની નિમણૂક કોણ કરશે રાષ્ટ્રપતિ જ કરશે પણ જો એને મન હશે તો એ સલાહ લઈ શકે છે એવું લખ્યું છે અને સલાહ કોને લેવાનું છે સીજીઆઈની સો આ જે બાબત છે આ બાબત આખી વિવાદમાં ભવિષ્યમાં આવે છે એ આપણે હમણાં જોઈશું આઈડિયા આવે છે તો આ સુપ્રીમ કોર્ટના જજ માટે લખ્યું છે હવે આપણે જોઈશું કે હાઈકોર્ટના જજીસની નિમણૂક માટે કઈ કઈ બાબતો લખી છે ચલો તો હાઈકોર્ટના જજીસ માટે બસો સત્તરમાં લખ્યું છે અનુચ્છેદ જે છે એ હાઈકોર્ટના જજીસના નિમણૂક માટે લખ્યું છે હવે હાઈકોર્ટના જજીસના નિમણૂક માટે આપણે જજને બે ભાગમાં વેચીશું એક તમારો રાજ્યના મુખ્ય ન્યાયાધીશ છે એના માટે શું લખ્યું છે અને બીજી વસ્તુ કે જે અન્ય ન્યાયાધીશ છે એના માટે શું લખ્યું છે બરાબર તો મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશ નિમણૂક કોણ કરશે નિમણૂક રાષ્ટ્રપતિ પોતે જ કરશે રાષ્ટ્રપતિ પોતે નિમણૂક કરશે કરશે એટલે કે સિગ્નેચર કોણ રાષ્ટ્રપતિ પોતે કરશે પણ સલાહ કોની લેવાની છે એ સલાહ માટે બંધારણમાં શું લખ્યું છે તો મુખ્ય ન્યાયાધીશના કિસ્સામાં બે જણાની સલાહ લેવાની છે બે જણાની સલાહમાં સૌથી પહેલા કોની સલાહ લેવાની સીજીઆઈ ભારતના જે મુખ્ય ન્યાયાધીશ છે એમની સલાહ લેવાની છે અને બીજી સલાહ કોની લેવાની છે રાજ્યના રાજ્યપાલની જે તે રાજ્યના રાજ્યપાલ હશે એની સલાહ લેવાની છે આઈડિયા આવે છે મુખ્ય ન્યાયાધીશ છે એના કિસ્સામાં બે જણાની સલાહ લેવાની છે ભારતના સીજીઆઈ ભારતના મુખ્ય ન્યાયાધીશ અને બીજા જે તે રાજ્યના રાજ્યપાલ અન્ય ન્યાયાધીશ છે તો અન્ય ન્યાયાધીશમાં જે રાજ્યના જે સીજીઆઈ છે રાજ્યના મુખ્ય ન્યાયાધીશ છે એડ થશે સીજીઆઈ તો એમને રહેશે ને બીજું રાજ્યપાલ એમ નામ રહેશે તો જે મુખ્ય ન્યાયાધીશ છે એમાં ખાલી સીજીઆઈ અને રાજ્યપાલની સલાહ લેવાની છે ને અન્ય ન્યાયાધીશ જે છે એના માટે જે જે તે રાજ્ય જે હશે એના મુખ્ય ન્યાયાધીશ સીજીઆઈ ભારતના અને રાજ્યપાલ એમની સલાહ લેવાની છે આઈડિયા આવી ગયો તો સુપ્રીમ કોર્ટના જજ માટે સેમાં લખ્યું છે તમારે એકસો ચોવીસ બેમાં રાષ્ટ્રપતિ કરશે સલાહ કોની લેશે સીજીઆઈની હાઈકોર્ટના જજીસ માટે સેવા લખ્યું છે બસો સત્તર એકમાં બસો સત્તર એકમાં શું લખ્યું છે બે એના ભાગ પાડ્યા છે પેલું શું લખ્યું છે કે જે તે રાજ્યનો મુખ્ય ન્યાયાધીશની ચૂંટણી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક તો એના માટે કોની કોની સલાહ લેશે કરશે રાષ્ટ્રપતિ બંને સલાહ કોની લેશે પહેલાં માટે મુખ્ય ન્યાયાધીશ માટે રાજ્યપાલની અને ભારતના સીજીઆઈની અન્ય ન્યાયાધીશ માટે કેટલા લોકોની સલાહ લેશે ત્રણ લોકોની પેલું ત્રણ સીજીઆઈ જે પણ જે તે રાજ્ય જે છે એના મુખ્ય ન્યાયાધીશ અને જે તે રાજ્યના રાજ્યપાલ બરાબર તો બંધારણમાં કઈ કઈ બાબતો લખી છે એ આપણે ડિટેલમાં જોઈએ ચલો હવે આગળ આપણે જોઈએ કે આની સાથે બીજો એક મુદ્દો પણ જોડાયેલો છે જે આપણે હમણાં વાત કરી કે એક રાજ્યમાંથી જે તે જતની બદલી બીજા રાજ્યમાં થાય છે સન્ટિંગ પોસ્ટ માટે પણ થાય છે તો જે પણ જે પણ ન્યાયાધીશ છે એની બદલી માટે આપણા બંધારણમાં કઈ બાબતો લખી છે તો બદલી માટે આર્ટિકલ અનુચ્છેદ બસો બાવીસમાં લખ્યું છે અનુચ્છેદ બસો બાવીસમાં શું લખ્યું છે કે બદલી કોણ કરી શકે છે રાષ્ટ્રપતિ કરી શકે છે રાષ્ટ્રપતિ જે તે ન્યાયાધીશ છે એની બદલી કરી શકે છે પણ એમાં પણ સલાહ કોની લેવાની છે સલાહ ભારતના જે સીજીઆઈ છે ભારતના મુખ્ય ન્યાયાધીશ છે એની સલાહ લેવાની છે આડી આવે છે બધું કમ્પ્લીટ થઈ ગયું વન ટ્વેન્ટી ફોર સુપ્રીમ કોર્ટ માટે ટુ વન સેવન હાઈકોર્ટ માટે અને ટુ 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 હાઈકોર્ટમાં એક જજની બદલી કરીને બીજા હાઈકોર્ટમાં નાખવા માટે આઈડિયા આવે છે ચાલો હવે આપણે આ બધી બાબતો જોઈ તો આ તો ક્રિસ્ટન ક્લિયર લાગે છે કે ભાઈ આમાં વિવાદ કેમ ઊભો થવો જોઈએ આમાં કયા કયા વિવાદો રહેલા છે એ તમને પ્રશ્ન થશે તો એ વિવાદો જોઈએ આપણે તો વિવાદો મેં તમને જેમ કીધું કે જે પાછળનો ફ્રેઝ જે છે પાછળની લાઇન જે લખી છે સલાહ લેવાની તો એના અલગ અલગ મિનિંગ થાય છે એ મિનિંગને કારણે શું થયું છે વિવાદ ઊભો થયો છે તો મિનિંગ કયા કયા થાય છે એ આપણે જોઈએ આપણા બંધારણમાં વર્ડ લખ્યો છે કન્સલ્ટેશન હવે કન્સલ્ટેશનના બે મિનિંગ થાય છે એક મિનિંગ થાય છે તમારું સલાહ અને એક મિનિંગ થાય છે પરવાનગી બરાબર સલાહ એટલે એડવાઇસ અને પરવાનગી એટલે કન્સન્ટ સલાહ મિનિંગ શું થયો કે જે પણ સીજીઆઈ સલાહ આપશે એ રાષ્ટ્રપતિ ઉપર બાધ્યકારી નથી સલાહનો મિનિંગ શું છે ધારો કે આપણે માનીએ કે સીજેઆઈએ કોઈ પણ સલાહ આપી રાષ્ટ્રપતિને તો રાષ્ટ્રપતિ પાસે કેટલા ઓપ્શન છે રાષ્ટ્રપતિ પાસે બે ઓપ્શન રહેલા છે રાષ્ટ્રપતિ એ સલાહને સ્વીકારી પણ શકે અને એને કેન્સલ પણ કરી શકે પણ જો આપણે એનો મિનિંગ પરવાનગી લઈએ એનો મિનિંગ આપણે પરવાનગી લઈએ મિનિંગ શું કે રાષ્ટ્રપતિ પાસે રાષ્ટ્રપતિ પાસે કેટલા ઓપ્શન છે રાષ્ટ્રપતિ પાસે ખાલી એક જ ઓપ્શન છે કે એને કમ્પલસરી સ્વીકારવી પડશે અને કમ્પલસરી સિગ્નેચર કરવી પડશે તો આ રીતે બે જે અલગ અલગ મતલબ છે એમાં બંનેની જે પણ પાવર છે એ પાવર પણ શેર થાય છે જો સલાહ હશે તો રાષ્ટ્રપતિને પાવર વધી જશે જો એનો મિનિંગ પરવાનગી હશે તો તમારો સીજીઆઈના પાવર વધી જશે કારણ કે સીજીઆઈ જે પણ સલાહ આપે છે એ પરવાનગી થઈ જશે પરવાનગી એટલે રાષ્ટ્રપતિએ કમ્પલસરી સિગ્નેચર કરવી પડશે તો રાષ્ટ્રપતિ ખાલી એક નામ માત્રનું પદ બની જશે નિમણૂક માટે આઈડિયા આવે છે તો આ એક વિવાદ ઉભેલો ઉભો થયો છે બીજો એક વિવાદ શું ઉભો થયો છે કે ચલો આપણે માની લઈએ કે ભાઈ એ પરવાનગી છે આપણે માની લઈએ કે પરવાનગી છે સીજીઆઈ જે રાષ્ટ્રપતિના નામ સજેસ્ટ કરે છે એના ઉપર કમ્પલસરી રાષ્ટ્રપતિએ સિગ્નેચર કરવી પડશે પણ શું રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને વિચારણા માટે પાછા મોકલી શકે કારણ કે એ તો આપણે કોન્સ્ટિટ્યુશનમાં લખ્યું જ નથી વિચારણા માટે મોકલી શકે કે ના મોકલી શકે એ પણ મુદ્દો રહેલો છે ને વિચારણા કરીને પાછા સીજીઆઈ જે પણ પાછો સલાહ કે પરવાનગી પાછી આપે છે તો એ એક્સેપ્ટ કરી શકે કે એક્સેપ્ટ ના કરી શકે એની પાસે કેટલા ઓપ્શન રહેલા છે તો એ બધા સવાલો ઊભા થાય છે આ મુદ્દામાં આઈડિયા આવે છે તો એક કન્સલ્ટેશન વર્ડ જે છે કન્સલ્ટેશન વર્ડને કારણે આખી જે મુદ્દો જે છે આખો મુદ્દો તમારો ઊભો થયો છે બરાબર ચલો હવે આખો મુદ્દો ઊભો થયો એમાં અલગ અલગ કેસીસ હતા બરાબર અલગ અલગ કેસીસ તમે આપણે તમે નામ સાંભળ્યા હશે ફર્સ્ટ જજ કેસ સેકન્ડ જજ કેસ ચાર જજ કેસ છે પરંતુ એની પહેલા આ વસ્તુ થવા પાછળ એની પૃષ્ઠભૂમિ શું હતી કેમ ઓગણીસો પંચોતેર સુધી આ બધી બાબતો ના થઈ તેની પૃષ્ઠભૂમિમાં બે વસ્તુ છે એક વસ્તુ છે કે આપણી જે સરકાર જે હતી આપણી સરકાર ઓગણીસો સિત્તેર સુધી ઓલમોસ્ટ ઓગણીસો સિત્તેર સુધી સ્પેસિફિકલી ઓગણીસો છાસઠ સુધી એમાં એક જ પક્ષ હતો બીજો સામેનો પક્ષ હતો જ નહીં બીજો સામેનો પક્ષ હતો જ નહીં ઘણા બધા રાજ્યોમાં હતો પણ એ ખૂબ જ નાના લેવલ હતો આપણે ના કહી શકીએ કે ભાઈ એ મોટો પક્ષ બની ગયો છે તો ઓગણીસો સિત્તેર સુધી એક સિંગલ પક્ષ હતો સિંગલ પક્ષ હતો મિનિંગ શું કે અપોઝિશન નહોતું અપોઝિશન નહોતું અપોઝિશન નહોતું મિનિંગ કે જે પણ તમારું જજમેન્ટ આવે છે એને અપોઝ કરવાવાળા એને ટીકા કરવાવાળા કોઈ લોકો હતા જ નહીં બરાબર એને ટીકા કરવાવાળા કોઈ લોકો હતા નહીં એટલે આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ સ્ટેટસ કો રહી એમાં કંઈ પણ ચેન્જ ના આવ્યો બીજી વસ્તુ કે આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો અને આપણું કોન્સ્ટિટ્યુશન જ્યારે લાગુ પડ્યું ઓગણીસો પચાસથી તો ઓગણીસો પચાસથી ઓગણીસો ને સિત્તેર સુધી તમે જોશો તો જે પણ કેસીસના જજમેન્ટ આવ્યા છે એ બધા કેસીસના જજમેન્ટ તમારા પેસિવ ફેઝમાં આવ્યા છે એટલે શું કે ન્યાયાલય એટલું એટલું બધું એક્ટિવ નથી બની પોતે એટલું બધું સમાજને સુધારવાના માટે નથી જતી પોતે જે રિટર્નમાં જે વસ્તુ લખી છે એ પર્ટિક્યુલર વસ્તુ પર જ જજમેન્ટ આપે છે એના પછી તમને કદાચ ખબર હશે કે ઓગણીસો સિત્તેર પછી ઘણા બધા કેસીસ આવ્યા કેશવાનંદ ભારતી કેસ છે મિનરવા મિલ કેસ છે એ બધા કેસીસ જે છે એમાં એમણે એક્ટિવ પાર્ટિસિપેશન કર્યું કે પોતે સમાજને પણ બદલવા માગે છે પોતે આખું માળખું બદલવા માંગે છે આઈડિયા આવે છે તો સિત્તેર સુધી કોઈ પણ બાબત એવી હતી નહીં કે જેમાં એ એક્ટિવ પાર્ટિસિપેશન કરે એટલે પોતાને પાવર જોતો હતો એવું કંઈ હતું જ નહીં તારે નોર્મલી જે લખ્યું છે બંધારણમાં એ બંધારણમાં લખ્યું છે એ પ્રમાણે બધું ચાલતું હતું પરંતુ સિત્તેર પછી જેમ એક્ટિવ બની એમ જ્યુડિશરીને પણ પાવરની જરૂર પડી પોતાના જજની અંદર નિમણૂક કરવા માટે પાવરની જરૂર પડી એને કારણે ઘણા બધા કેસીસ જે છે એ કેસીસ થવા લાગ્યા અને એના ફળ સ્વરૂપે તમારી કોલેજિયમ સિસ્ટમ આવી તાકી પૃષ્ઠભૂમિ શું છે તો એના બે મુદ્દા છે પહેલી વસ્તુ કે ઓગણીસો સિત્તેર સુધી તમારી એકમાત્ર ગવર્મેન્ટ હતી એક માત્ર સરકાર હતી એક જ પક્ષની સરકાર હતી અને બીજો મુદ્દો કે ઓગણીસો સિત્તેર સુધી આપણી જે જ્યુડિશિયરી જે હતી આપણી જે ન્યાય વ્યવસ્થા જે હતી એ પેસિવ ફેઝમાં હતી એટલી બધી એક્ટિવ નથી આઈડિયા આવે છે તો ઓગણીસ સિત્તેરનો જે દશક જે હતો એના એન્ડમાં એન્ડમાં ધીમે ધીમે ચેન્જીસ આવવાના શરૂ થયા તો કયા કયા ચેન્જીસ આવ્યા અને કયા કયા કેસીસ થયા એ આપણે એક પછી એક જોશું અને આનું આખું કેવી રીતે માળખું ચાલ્યું એ આપણે ડિટેલમાં જોશું આઈડિયા આવે છે ચાલો તો પૃષ્ઠભૂમિ આપણે જોઈ લીધી હવે સૌથી પહેલો કેસ જે છે નોર્મલી ફર્સ્ટ કેસ આપણે ઓગણીસો એક્યાસીનો ફર્સ્ટ જજ કેસ આપણે ભણીએ છીએ પણ એની પહેલા પણ એક કેસ આવી ગયો હતો ઓગણીસો સિત્તોતેરમાં ઓગણીસો સિત્તોતેરમાં એક સકલચંદ શેઠ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ નાઇન્ટીન સેવન્ટી સેવન આવ્યું હતું હવે આ કેસમાં શું થયું હતું તો સકલચંદ શેઠ નામના એક જજ હતા સકલચંદ શેઠ નામના એક જજ હતા અને એમને બદલી કરી હતી બદલી કરી હતી આંધ્રપ્રદેશ ગુજરાતથી આંધ્રપ્રદેશ બદલી કરી હતી ને જેને કારણે સકલચંદ જે સકલચંદ શેઠ જે જજ હતા એમણે શું કર્યું પિટિશન કરી સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી કે ભાઈ આ મારી નિમણૂક જે છે એ જે પણ આપણી બંધારણમાં લખેલું છે એના વિરુદ્ધમાં છે એનામાં આર્ટિકલ બસો બાવીસનો પડકાર્યો કે આર્ટિકલ બસો બાવીસનો જે કન્સલ્ટેશન વર્ડ જે છે એનો મિનિંગ સરખી રીતે દર્શાવ્યો નથી તો કન્સલ્ટેશન જે વર્ડ છે એમાં ખાલી રાષ્ટ્રપતિ નહીં પણ એમાં સીજે પણ મંજૂરી જોશે એવું પડકારવામાં આવ્યો સકલચંદ સેટ દ્વારા હવે આ કેસના જજમેન્ટમાં શું કીધું આ કેસ નું જે જજમેન્ટ આપ્યું એમાં શું કીધું કે કન્સલ્ટેશન કન્સલ્ટેશન ટુ ટુ શું થશે સલાહ કે પાવર કોનો વધારે હશે પાવર રાષ્ટ્રપતિનો વધારે હશે વહીવટ કરતા સોરી જુડિશરી કરતા સીજીઆઈ કરતા પાવર વધારે કોનો છે તમારો રાષ્ટ્રપતિનો છે આઈડિયા આવ્યો તો સકલચંદ કેસમાં બસો બાવીસમાં કન્સલ્ટેશન મિનિંગ શું કીધો કે માત્ર સલાહ જ છે એટલે ઇન ડાયરેક્ટલી એકસો ચોવીસ ઇન ડાયરેક્ટલી ઇન તમારો એકસો ચોવીસ અને બસો સત્તર એમાં પણ સેમ વર્ડ રહેલા છે કન્સલ્ટેશન તો ઇનડાયરેક્ટલી કન્સલ્ટેશન મિનિંગ ત્યાં પણ શું થઈ જશે સલાહ થઈ જશે આઈડિયા આવ્યો તો પેલો કેસ તમારો નાઇન્ટીન સેવન્ટી સેવનમાં થયો હતો ડાયરેક્ટલી તમારા નિમણૂક માટે નહોતો બદલી માટે હતો પણ ઇનડાયરેક્ટલી કહી શકીએ તો કન્સલ્ટેશન વર્ડ ઉપર હતો તો કન્સલ્ટેશનનો મિનિંગ જ્યારે બસો બાવીસમાં થતો હશે એ સેમ મિનિંગ વન ટ્વેન્ટી ફોર સેમ મિનિંગ ટુ વન સેવનમાં થશે આઈડિયા આવ્યો ચલો એના પછી શું થયું એના પછી તમારો ઓગણીસો ને એક્યાસીમાં કેસ આવ્યો એ કેસનું નામ છે પ્રથમ જજ કેસ બરાબર એ જ એ જે કેસ હતો એને એકચ્યુઅલમાં નામ હતું એસપી ગુપ્તા કેસ હવે એસપી ગુપ્તા જે છે એ તમારા અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલ હતા અલ્હાબાદ હાઈકોર્ટ જે હતા એમાં વકીલ હતા ને એમણે જે આ જજની નિમણૂક માટેની પદ્ધતિ છે એને પડકારી આ જજની નિમણૂક માટેની પદ્ધતિ છે એને પડકારી ને એમણે શું કીધું કે આર્ટિકલ પચાસ આર્ટિકલ થર્ટીન બેઝિક સ્ટ્રક્ચર બંધારણીય સર્વોપરિતા આ બધી વસ્તુનો તમે હનન કરો છો આ રીતે કારણ કે બંધારણની સર્વોપરિતા મિનિંગ શું થયું તમારો કે ન્યાયિક સર્વોપરિતા ઇનડાયરેક્ટલી મિનિંગ એ જ થાય આપણે ઇન્ડિયાના પર્સ્પેક્ટિવમાં તમે જોશો તો ન્યાયિક સર્વોપરિતામાં તમારો ન્યાયિકની નિમણૂક માટે તમારા વહીવટી અંગનો ઉપરનો ભાગ ના હોવો જોઈએ આપણે ન્યાયિક અંગનો ઉપરનો ભાગ હોવો જોઈએ તો તમે કન્સલ્ટેશન વર્ડનો જે મિનિંગ જે છે એ સલાહને બદલે તમે ચેન્જ કરીને પરવાનગી કરી દો પણ આ કેસનું જજમેન્ટ આવ્યું આ કેસના જજમેન્ટમાં શું કીધું કે કન્સલ્ટેશન ઇઝ ઇક્વલ ટુ હજી પણ શું રહેશે સલાહ રહેશે કેમ સલાહ રહેશે એ જજમેન્ટમાં કીધું કે જ્યારે પણ તમે જજની નિમણૂક કરો છો જ્યારે પણ જજની નિમણૂક કરે છે કોણ કરે છે તમારા જજની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે જજની નિમણૂક પછી રાષ્ટ્રપતિનો કોઈ રોલ છે જ નહીં જજની નિમણૂક પછી રાષ્ટ્રપતિનો કોઈ રોલ હોતે તો કદાચ એમાં ઇન્ટરફિયર કરતા પણ રાષ્ટ્રપતિનો રોલ જજના નિમણૂક પછી કોઈ છે જ નહીં એને લીધે તમે એવું ના કહી શકો કે ભાઈ બંધારણની સર્વોપરિતાનું હનન થાય છે કે બેઝિક સ્ટ્રક્ચરનું હનન થાય છે કે પર્ટિક્યુલર આર્ટિકલ પચાસ કે આર્ટિકલ થર્ટીન અહીંયા થર્ટીન આવશે તે નહીં આવે આર્ટિકલ થર્ટીન અથવા આર્ટિકલ પચાસનું હનન થાય છે એટલે એના જજમેન્ટમાં પણ શું કીધું કન્સલ્ટેશન ઇઝ ઇક્વલ ટુ તમારી સલાહ એટલે હજી પણ રાષ્ટ્રપતિ શું છે રાષ્ટ્રપતિનો ભાગ ઉપર છે અને સીજીઆઈનો હજી પણ ભાગ નીચે છે આઈડિયા આવે છે તો ઓગણીસો એક્યાસી ના કેસમાં પણ શું કીધું કન્સલ્ટેશન ઇઝ ઇક્વલ ટુ સલાહ ચાલો હવે આગળ જઈએ આપણે બીજો કેસ આવ્યો તમારો ઓગણીસો ત્રાણુંમાં બીજો કેસ જે હતો એ તમારું કહેવાય છે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ એસોસિએશન કેસ સુપ્રીમ કોર્ટ એસોસિએશન કેસમાં શું હતું કે સુપ્રીમ કોર્ટનું જે એસોસિએશન હતું બાર કાઉન્સિલનું એમણે જે એસપી ગુપ્તા કેસમાં જે પણ જજમેન્ટ આપ્યું હતું એમને પડકાર્યું કે ભાઈ આ જજમેન્ટ ખોટું છે એને શું કર્યું પડકારવામાં આવ્યું હવે આ સમયગાળો કયો હતો ઓગણીસો ત્રાણુંમાં સમયગાળો હતો બરાબર ઓગણીસો એકાણું માં શું થયું હતું એલપીજી રિફોર્મ થયા હતા એલપીજી રિફોર્મને કારણે ગવર્મેન્ટનો જે પણ રોલ બધા પ્રાઇવેટ સેક્ટરમાં હતો પ્રાઇવેટ સેક્ટરમાં એમનો રોલ ઓછો થઈ ગયો હતો પ્રાઇવેટ સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટરવાળાનો રોલ વધી ગયો હતો એટલે બધી બાબતોમાં ગવર્મેન્ટનો રોલ ઓછો થવા લાગ્યો હતો એને કારણે જ્યુડિશરીને પણ એવું જજમેન્ટ આપવા માટે એમને હિંમત આવી કે અહીંયા આ લેવલે પણ અમે શું કરીએ ગવર્મેન્ટનો રોલ ઓછો કરી દઈએ એટલે અહીંયા જે પણ જે પણ જજમેન્ટ આપ્યું તમારા પાંચ જજ સોરી સાત જજની કાઉન્સિલ બેઠી અને સાત જજના કાઉન્સિલમાં જજમેન્ટ આપ્યું કે ભાઈ જે પણ કન્સલ્ટેશન વર્ડ છે કન્સલ્ટેશન વર્ડ ઇઝ ઇક્વલ ટુ શું થશે પરવાનગી થશે સેકન્ડ જજ કેસમાં શું કીધું કન્સલ્ટેશન ઇઝ ઇક્વલ ટુ પરવાનગી મિનિંગ શું કે જે સીજીઆઈ જે પણ નિર્ણય આપે છે રાષ્ટ્રપતિએ કંઈ પણ ચેન્જ નથી કરવાનો સિંગલ રાષ્ટ્રપતિએ સિગ્નેચર કરવાની છે અને એમને પાછું મોકલી આપવાની છે મિનિંગ શું કે રાષ્ટ્રપતિનો રોલ જે છે રાષ્ટ્રપતિનો રોલ સાવ નીચો થઈ ગયો ખાલી એમને સિગ્નેચર કરવાની છે આઈડિયા આવે છે વસ્તુ તો અહીંયા રોલ કોનો વધી ગયો તમારા સીજીઆઈનો રોલ વધી ગયો રાષ્ટ્રપતિનો રોલ જે છે એ તમારો ઓછો થઈ ગયો પણ આ જજમેન્ટમાં એક વસ્તુ કહેવામાં આવી કે ભાઈ જે પરવાનગી હશે એ પરવાનગી ખાલી સીજીઆઈ નહીં આપે પરવાનગી સીજીઆઈ નહીં આપે સીજીઆઈ પ્લસ બીજા બે વરિષ્ઠ જજો હશે સીજીઆઈ પ્લસ બે વરિષ્ઠ જજો જે હશે એ તમારું પર તમારું પરમિશન આપશે તમારી પરવાનગી આપશે તો સીજીઆઈ પ્લસ બે વરિષ્ઠ જજો આ તમારું પરમિશન આપશે પરવાનગી આપશે ત્યારે એના નિર્ણયને એક્સેપ્ટ કરાશે ને આ જે પણ આખું ગ્રુપ બન્યું આ ગ્રુપને શું કહેવામાં આવ્યું કોલેજિયમ આ ગ્રુપને શું કહેવામાં આવ્યું કોલેજિયમ કોલેજિયમ વર્લ્ડ જે છે એ તમારા પ્રથમ જજ કેસમાં પણ ઉચ્ચારવામાં આવ્યો હતો પણ એકચ્યુઅલીમાં કોલેજિયમ કેવી રીતે બને છે એ તમારા દ્વિતીય કેસમાં કહેવામાં આવ્યું દ્વિતીય જજ કેસમાં આઈડિયા આવે છે બરાબર તો દ્વિતીય કેસમાં શું થયું કે રાષ્ટ્રપતિનો જે રોલ હતો એને ઓછો કરી દીધો સીજીઆઈ ઇન્સોર્ટ કે જ્યુડિશિયલનો જે રોલ હતો એને વધારી દીધો બરાબર ને એક ગ્રુપ બનાવ્યું કે ભાઈ સીજીઆઈ પ્લસ બે વરિષ્ઠ જજ એનો આખું ગ્રુપ બનશે એને કહેવાય કોલેજિયમ અને કોલેજિયમ જે પરવાનગી આપશે એ રાષ્ટ્રપતિએ માની પડશે આઈડિયા આવે છે ચલો હવે આગળ જઈએ આપણે તો આ તો તમારો સેકન્ડ જજ કેસ બરાબર એટલે પછી છે તમારો તૃતીય જજ કેસ તૃતીય જજ કેસ બરાબર તૃતીય જજ કેસને કહેવામાં આવે છે સ્પેશિયલ રેફરન્સ કેસ વન એ તમારો ઓગણીસો અઠ્ઠાણુંમાં થયો હતો હવે તૃતીય જજ કેસમાં શું થયું હતું કોઈએ તમારા જજમેન્ટ તમારા અલગથી તમારો કેસ નહોતો પણ શું હતું કે જે આપણા રાષ્ટ્રપતિ જે છે રાષ્ટ્રપતિએ એક સલાહ લીધી હતી સીજીઆઈ પાસે આપણા બંધારણમાં લખ્યું છે કે આર્ટિકલ વન ફોર થ્રીમાં વન ફોર થ્રીમાં શું લખ્યું છે આર્ટિકલ વન ફોર થ્રીમાં લખ્યું છે કે જ્યારે પણ રાષ્ટ્રપતિની સોરી સીજીઆઈની સલાહ જોશે ત્યારે રાષ્ટ્રપતિ સીજીઆઈની સલાહ લઈ શકે છે બરાબર તો શું કર્યું રાષ્ટ્રપતિએ સીજિયાઈની સલાહ લીધી પણ ત્યારે ન્યાયાલયે શું કીધું નોર્મલ કિસ્સામાં શું હોય છે કે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને જે સલાહ મળે છે રાષ્ટ્રપતિ પાસે ત્યારે બે ઓપ્શન હોય છે કે સલાહને સ્વીકારી પણ શકે છે ને સલાહને સ્વીકારી ના પણ શકે પણ આ કિસ્સામાં ન્યાયાલયે એવું કીધું કે અમે તમને સલાહ આપીશું પણ એક કન્ડિશન એ કન્ડિશન તમે માનશો તો અમે તમને સલાહ આપીશું તેમણે કીધું શું કન્ડિશન તો કે તમે જે પણ અમે તમને સલાહ આપીશું એ તમારે કમ્પલસરી તમારે શું કરવું પડશે માની જ પડશે તમારી પાસે બીજો કોઈ રસ્તો છે જ નહીં તમારે કમ્પલસરી માનવી પડશે તો જ અમે તમને સલાહ આપીશું ને લીગલ સલાહ આપીશું બધા મુદ્દા અમને અમે તમને કહેશું તો રાષ્ટ્રપતિએ કીધું વાંધો નહીં તમે જે પણ સલાહ આપશો એ અમે માની લેશું એ સલાહ ઉપર બરાબર તો ત્યારે ત્યારે ન્યાયાલયે શું સલાહ આપી ત્યારે ન્યાયાલયે સલાહ આપી કે આ સિસ્ટમ જે છે આ કોલેજિયમ સિસ્ટમ જે છે એમાં ભાઈ બતી જ્યા અથવા તો પક્ષપાતને રોકવા માટે આપણે શું કરીએ કે સીજીઆઈ તો આવશે પ્લસ ચાર વરિષ્ઠ જજોને મૂકી દઈએ આપણે ચાર વરિષ્ઠ જજો પ્લસ સીજીઆઈને આપણે મૂકીએ મિનિંગ કે શું કે લોકો વધી જશે લોકો વધી જશે મિનિંગ શું કે પક્ષપાત ઓછો થશે આ જે બે જજને બદલે ચાર જજો કર્યા આને પછી શું કીધું નવી કોલેજિયમ સિસ્ટમ આઈડિયા આવે છે આ પ્રમાણે કીધું કે ભાઈ એક સીજીઆઈ હશે ને પ્લસ ચાર વરિષ્ઠ જજો હશે એની કોલેજિયમ બનાવશું અને એ નિમણૂક કરશે એ જે પણ સલાહ આપશે એ કન્વર્ટ થશે તમારી પરવાનગીમાં કન્સલ્ટેશન જે આપશે એ કમ્પલસરી રાષ્ટ્રપતિએ શું કરવું પડશે એક્સેપ્ટ કરવું પડશે પણ રાષ્ટ્રપતિને પણ એક અધિકાર આપ્યો રાષ્ટ્રપતિને પણ એક અધિકાર આપ્યો રાષ્ટ્રપતિ શું અધિકાર આપ્યો કે જે પણ સલાહ આપે છે સલાહ એટલે પરવાનગી આપે છે એ તમે એક વખત ચકાસણી માટે મોકલી શકો એક વખત ચકાસણી માટે મોકલાય મિનિંગ શું કે એક લિસ્ટ તમારું આપ્યું છે કે આટલા ન્યાયાધીશોને આપણે નિમણૂક કરવાની છે એમાંથી કંઈ એવું લાગે રાષ્ટ્રપતિને કે ભાઈ આ માણસ આ માણસ ખોટો છે આ માણસ તમારો ના હોવો જોઈએ ન્યાયાધીશ તો શું કરશે એને એક વખત રિકમેન્ડેશન મોકલશે એક વખત પાછી મોકલશે ચકાસણી કરવા માટે કે ભાઈ તમે એક વખત ચકાસો ને આ માણસ ના હોવો જોઈએ મારા 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 બાને ના હોવો જોઈએ તમે એક વખત ચકાસો પણ ચકાસીને પાછું ચકાસીને પાછું જે પણ કોલેજ સિસ્ટમ હતી એણે ચકાસી લીધું અને પછી પાછું જે પણ લિસ્ટ મોકલ્યું એ ચેન્જ કરીને મોકલ્યું હશે કે ચેન્જ કર્યા વગર રાષ્ટ્રપતિએ હવે શું કરવું પડશે રાષ્ટ્રપતિએ હવે કમ્પલસરી સ્વીકારવું પડશે એની પાસે કોઈ બીજો ઉપાય છે જ નહીં આઈડિયા આવે છે તો નોર્મલી તમારો થર્ડ જજ કેસ હતો એમાં શું કરવામાં આવ્યું કોલેજિયમ સિસ્ટમ જે હતી એને વધારે બ્રોડ કરવામાં આવી કોલેજિયમને વધારે બ્રોડ કરવામાં આવ્યો એક સીજીઆઈ પ્લસ ચાર વરિષ્ઠ જજો બરાબર બીજું કે રાષ્ટ્રપતિએ સલાહ માગી હતી ને રાષ્ટ્રપતિ બાધ્યકારી થઈ ગયા હતા એટલે એમને પણ એક અધિકાર આપવામાં આવ્યો કે તમે જ્યારે પણ તમને એવું લાગે ત્યારે ચકાસણી માટે સીજીઆઈને અને જે પણ કોલેજિયમ સિસ્ટમ જે છે કોલેજિયમ છે એને તમે ચકાસણી માટે પાછા મોકલી શકો છો પાછા મોકલીને પણ જે પણ વસ્તુ આવશે જે પણ લિસ્ટ આવશે ચેન્જ થયા સિવાય અથવા ચેન્જ થઈને તમારે કમ્પલસરી સ્વીકારવી પડશે તો આજે ભારતમાં ન્યાય ન્યાયાધીશોની નિમણૂંક માટે જે સિસ્ટમ ચાલે છે એ આજે પણ આ સિસ્ટમ ચાલે છે તો એ જજમાં એ થર્ડ જજ કેસમાં જે વાત કરી હતી એ સુપ્રીમ કોર્ટ વિશે આપણે જોઈએ હવે આપણે જોઈએ હાઈકોર્ટ વિશે શું કીધું છે તો હાઈકોર્ટ વિશે સમજો શું કીધું છે પણ હાઈકોર્ટ વિશે શું કીધું છે કે જે જે છે એની સાથે બે વરિષ્ઠ જજો જ હશે ચાર નહીં હોય બે વરિષ્ઠ જ હશે ને એનું ગ્રુપ બનશે તો હાઈકોર્ટ માટેની કોલેજિયમ અલગ છે સુપ્રીમ કોર્ટ માટેની કોલેજિયમ અલગ છે આડિયા આવે છે તો આ તમારો હતો થર્ડ જજ કેસ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં થયો હતો રાષ્ટ્રપતિએ સલાહ માગી હતી અને સીજીઆઈએ શું કીધું કે અમે તમને સલાહ આપીશું પણ એક શરત કે તમારે કમ્પલસરી તમારે એને એક્સેપ્ટ કરવી પડશે એના પછી શું થયું કે એમણે કીધું કે ભાઈ આપણે કોલેજિયમ જે છે એને બ્રોડ બનાવીએ બેને બદલે ચાર મૂકીએ તમને પણ એક અધિકાર આપીએ કે તમે એને ચકાસણી કરવા માટે પાછો મોકલી શકો પણ પાછો તમારી પાસે આવશે ગમે એ રીતે તો તમારે એને એક્સેપ્ટ કરવું જ પડશે આઈડિયા આવે છે ને હાઈકોર્ટમાં શું કીધું હાઈકોર્ટમાં કોલેજિયમ જે છે હાઈકોર્ટમાં કોલેજિયમ સીજીઆઈ પ્લસ બે વરિષ્ઠ જજોને બનાવી બરાબર તો આ રીતે નિમણૂક થાય છે બરાબર ચાલો તો હાલમાં જે પણ વ્યવસ્થા ચાલે છે એ વ્યવસ્થા આખી આ રીતે ચાલે છે તો થર્ડ જજ કેસમાં શું કહેવામાં આવ્યું એ બધાને આઈડિયા આવી ગયો છે હવે બે હજાર ચૌદમાં ગવર્મેન્ટ બદલાવી બરાબર એનડીએની ગવર્મેન્ટ આવી અને એનડીએની ગવર્મેન્ટ આવતાની સાથે થોડાક મહિનામાં જ શું કરવામાં આવ્યું નવ્વાણુંમાં સુધારો લેવામાં આવ્યો ને નવ્વાણુંના સુધારામાં શું કીધું કે ભાઈ અમે કોલેજિયમ સિસ્ટમ જે છે કોલેજિયમ સિસ્ટમને અમે કેન્સલ કરીએ છીએ અને એની બદલે અમે શું લઈ આવીએ છીએ એનજીએસસી લઈ આવીએ છીએ એનજીએસી અધિનિયમ લઈ આવીએ ને એનજીએસી અધિનિયમથી એનજીએસી બોડી બનાવી એનજીએસી એટલે શું તમારું નેશનલ જ્યુડિશિયર નેશનલ જ્યુડિશિયરી અપોઇન્ટમેન્ટ કાઉન્સિલ એટલે શું કીધું કે ભાઈ અમે એક કાઉન્સિલ બનાવશું ને એમાં કેટલાક લોકોને નાખીશું ને એ જે કાઉન્સિલ જે હશે એ શું કરશે જજની નિમણૂક કરશે હવે કોલેજિયમ સિસ્ટમ પ્રમાણે નહીં થાય પણ શું અમે જે કાઉન્સિલ બનાવશું એ પ્રમાણે જજની નિમણૂક થશે એ જે પણ કહેશે એ રાષ્ટ્રપતિ પાસે જશે ને રાષ્ટ્રપતિ શું કરશે એના પણ સિગ્નેચર થશે ને એના પછી તમારી જજની નિમણૂક થશે તો એનજીએસી આવ્યું હવે એનજીએસી માં કેટલા લોકોને સમાવવામાં આવ્યા તો એનજીએસી નું માળખું શું રાખવામાં આવ્યું એનજીએસી માળખામાં શું કરવામાં આવ્યું કે ત્રણ લોકો જે છે ત્રણ જે છે એ તમારા જ્યુડિશરી ના આવશે અને ત્રણ બીજા લોકો જે છે એ તમારા વહીવટી ના આવશે ત્રણ લોકો જ્યુડિશરીમાં કોણ કોણ આવશે તો એક તો સીજીઆઈ આવશે અને બીજા બે બચ્યા તો બે વરિષ્ઠ જજ જ્યારે ત્રણ વહીવટમાં કોણ આવશે તો એક તમારો આવશે કાયદા મંત્રી અને બીજા બે કોણ આવશે તો બે પ્રખ્યાત માણસ આવશે બે પ્રખ્યાત માણસ બરાબર હવે આ પ્રખ્યાત માણસ કોણ હશે આ પ્રખ્યાત માણસ છે એ કોણ હશે તો એની નિમણૂક કરવા માટે પાછી અલગથી સમિતિ બનશે આડિયા આવે છે બે પ્રખ્યાત માણસની નિમણૂક કરવા માટે પાછી અલગથી સમિતિ બનશે એ સમિતિમાં કોણ કોણ હશે તો એ સમિતિમાં ત્રણ લોકો હશે એક તમારા હશે સીજીઆઈ બીજા હશે તમારા પીએમ અને ત્રીજું હશે તમારું લીડર ઓફ ઓપોઝિશન આ ત્રણ લોકો હશે બરાબર સીજીઆઈ તમારા જ્યુડિશરીમાં આવશે તમારા પીએમ જે છે એ તમારા એક્ઝિક્યુટિવમાં આવશે કે વહીવટીમાં આવશે ને લીડર ઓફ ઓપોઝિશન છે એ પણ તમારા એક્ઝિક્યુટિવમાં આવશે મિનિંગ શું કે બે એક્ઝિક્યુટિવનો માણસ એક જ્યુડિશિયરીનો માણસ ને એ મળીને શું કરશે બે પ્રખ્યાત માણસની નિમણૂંક કરશે આઈડિયા આવે છે તો બે પ્રખ્યાત માણસ પ્લસ કાયદામંત્રી એ વહીવટી બાજુ અને એના સિવાય જ્યુડિશરી બાજુ એક સીજીઆઈ અને બે વરિષ્ઠ જજ તો એમ કરીને છ સભ્યોની એક કાઉન્સિલ બની અને છ સભ્યોની કાઉન્સિલમાં જે પણ ડિસિઝન લેવાય છે એ ડિસિઝન કોને મોકલાશે રાષ્ટ્રપતિને મોકલાશે અને રાષ્ટ્રપતિ સિગ્નેચર કરશે એટલે જજની નિમણૂક થશે આ પ્રમાણેની આખી સિસ્ટમ બનાવી એનજીએસી દ્વારા આઈડિયા આવે છે ચાલો હવે એનજીએસી દ્વારા આ સિસ્ટમ બનાવવાની પણ એ લાંબો સમય સુધી નાટકી એ સિસ્ટમ લાંબો સમય સુધી નાટકી અને બે હજાર પંદરમાં બે હજાર પંદરમાં શું કર્યું એને રદ કર્યું સ્ટ્રક ડાઉન કર્યું કોના દ્વારા રદ કરવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યું કે આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ તમારા બંધારણને ખિલાફ છે કયા કયા બંધારણના ખિલાફ છે એવું કીધું તો આર્ટિકલ આર્ટિકલ બરાબર એના સિવાય તમારો બેઝિક સ્ટ્રકચર અને બંધારણની સર્વોપરીતા આ જે બધા મુદ્દા છે બંધારણ સર્વોપરિતા તમારા બેઝિક સ્ટ્રક્ચરની અંદર પણ આવી જશે આ બધા મુદ્દાને બેઝ બનાવીને એવું કીધું કે આ જે પણ તમારું એનજીએસી જે છે એ તમારું બંધારણને ખિલાફ છે અને એના માટે એમણે શું કર્યું રદ કરી દીધું આઈડિયા આવે બરાબર આ જે પણ કેસ હતો એ કેસમાં પાંચ જજની બેન્ચ બેઠી હતી અને પાંચ જજની બેન્ચમાં ચાર જેમ એકથી વોટ મળ્યો ચાર જજીસ જે હતા એમણે રદ કરવા બાજુ વોટ આપ્યો ને એક જે જજ હતા બરાબર જે ચેલે ચેલેન્સમાં બરાબર તો આ જે જજ હતા જે ચેલે ચેલેસમાર હોય તો એમણે શું કીધું કે ભાઈ આ જે એનજીએસી સિસ્ટમ છે એ બરાબર જ છે તો આ પ્રમાણે ચાર જેમ એકથી જે વોટ મળ્યો એને કારણે એનજીએસી જે હતી એ સિસ્ટમ આખી શકડાઉન થઈ ગઈ બે હજાર પંદરમાં તો પછી પાછી કઈ સિસ્ટમ આવી તો જે સિસ્ટમ શકડાઉન થઈ ગઈ એના પહેલાં જે સિસ્ટમ હતી એ સિસ્ટમ પાછી આવી ગઈ કઈ સિસ્ટમ હતી એની પહેલાં કોલેજિયમ સિસ્ટમ હતી તમે યાદ કરો તૃતીય જજ કેસ હતો જે એમાં શું હતું સુપ્રીમ કોર્ટ માટે ચાર જજ પ્લસ સીજીઆઈ હાઈકોર્ટ માટે બે જજ પ્લસ સીજીઆઈ એની કોલેજિયમ બનીને જજની નિમણૂક થશે એ પાછું આવી ગયું તો બે હજાર પંદરથી અત્યાર સુધી એ સિસ્ટમ જ પાછી આપણે ચાલુ છે આઈડિયા આવે છે ચલો તો ચતુર્થ ચતુર્થ જજ કેસ જે હતા એમાં એક જે જજ હતા એ એનજીએસીના પક્ષમાં હતા તો એ પક્ષમાં જે હતા એમણે કયા કયા મુદ્દા કીધા કારણ કે આપણે એક્ઝામમાં લખવું હોય તો આપણે પોતાના મનના મુદ્દા લખી શકીએ પણ આપણે કહી શકીએ કે ચાર જેમ એકમાં વોટ આવ્યો હતો ને એમાં એક જજનું જે પણ ડિસિઝન હતું એ આ પ્રમાણે હતું એટલે હું પણ આવું માનું છું આઈડિયા આવે છે બરાબર તો તમે કોઈના બેઝ લઈને તમે લખશો તો વધારે સારું પડશે ચલો તો એમણે શું કીધું કે હમણાંની જે કોલેજિયમ સિસ્ટમ છે એ તમારી પારદર્શી નથી કોલેજિયમ સિસ્ટમ જે પારદર્શી નથી પ્લસ કોલેજિયમ સિસ્ટમ જે છે એમાં ભાઈ બતીજા વાત થાય છે પ્લસ સિસ્ટમ જે છે એને કારણે કેસની પેન્ડન્સી વધે છે બરાબર કેશની પેન્ડન્સી વધે છે કોલેજીયમ સિસ્ટમ જે છે એ ચેક્સ એન્ડ બેલેન્સ નથી કરતી એમણે ઉદાહરણ પણ આપ્યું કે જે મોટી મોટી ડેમોક્રેસી છે જેમ કે કેનેડા છે યુએસ છે બરાબર સાઉથ આફ્રિકા છે ઓસ્ટ્રેલિયા છે આ બધી મોટી મોટી જે ડેમોક્રેસી છે એમાં જજની નિમણૂક થાય છે તો એમાં એક્ઝિક્યુટિવનો રોલ વધારે હોય છે જ્યારે જ્યુડિશિયરીનો રોલ ઓછો હોય છે તો એ બેઝ ઉપર પણ આપણે જોવા જઈશું તો એક્ઝિક્યુટિવનો રોલ આપણે વધારે આપી દેવો જોઈએ જ્યુડિશિયરનો રોલ ઓછો થતો ચાલશે કારણ કે વર્લ્ડમાં મોટી મોટી ડેમોક્રેસીમાં પણ આ સિસ્ટમ જ ચાલુ છે ને બહુ સારી રીતે ચાલે છે આઈડિયા આવ્યો તો આ મુદ્દા તમે એક્ઝામના પેપરમાં તમે લખી શકો જો તમે તમે જે હમણાં કોલેજિયમ સિસ્ટમ છે એનો વિરોધ કરવા માગતા હોય તો કોઈનું નામ લખીને લખો કે આ જે ચતુર્થ જજ કેસ હતો એમાં એક જે જજ હતા એમણે એનજીએસસીને સપોર્ટ કર્યો હતો અને એમણે આટલી બાબતો કીધી હતી તો શું થશે તમને એક બેઝ મળી જશે ભલે તમે અપોઝ કરો છો તો પણ તમને એક બેઝ મળી જશે આઈડિયા આવે છે બરાબર પ્લસ આ જે ચતુર્થ જ જજ કેસ જે હતો એમાં ચાર જજે પક્ષમાં નિર્ણય આપ્યો હતો કે ભાઈ આપણે એનજેએસીને સ્ટ્રકડાઉન કરવું છે પણ એ લોકોએ એ પણ એક્સેપ્ટ કર્યું હતું એ લોકોએ એ પણ એક્સેપ્ટ કર્યું હતું કે ભાઈ આપણી જે સિસ્ટમ છે એ પારદર્શી નથી પારદર્શી નથી હવે પારદર્શી બનાવવા માટે એ લોકોએ શું કીધું પારદર્શી બનાવવા માટે શું કીધું કે આજ પછી જે પણ જજની નિમણૂક થશે જજની નિમણૂક થશે અને જે પણ લિસ્ટ મોકલવામાં આવશે એને અમે શું કરીશું કાયદા મંત્રી અને સુપ્રીમ કોર્ટ આ બંનેની જે વેબસાઇટ જે છે અને એના વેબસાઇટ ઉપર અમે અપલોડ કરીશું એટલે પારદર્શિતા તમારી વધી શકે બીજી વસ્તુ શું કે જે જજની નિમણૂક નથી થઈ એવા જજની નિમણૂક કેમ નથી થઈ એના કારણ પણ અમે આપીશું એના કારણ પણ અમે આપીશું અને એ જજ ચાર જજોએ જ કીધું હતું કે આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી બંને મળીને સોલ્વ કરવો જોઈએ આવી રીતે ઝઘડો કરવાથી નહીં થાય સોલ્વ બંને મળીને મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી કંઈ મિડલ પાથ કાઢવો પડશે કે જેનાથી આ જે આખો મુદ્દો વિવાદમાં રહેલો છે એને આપણે સોલ્વ કરી શકીએ તો આ બાબતો જે ચાર ચાર જજ હતા જેમણે એનજીઆરસી સ્ટ્રકડાઉન કર્યો એમને પણ એક્સેપ્ટ કરી હતી તો એ બાબતો તમારે લખો આ પેપરમાં લખશો તો કંઈ ખોટી નથી આઈડિયા આવે છે વસ્તુ ચાલો હવે આપણે એ જોવાનું છે કે ભાઈ આ આખો મુદ્દો છે તો આખા મુદ્દાને આપણે સોલ્વ કેવી રીતે કરી શકીએ આગળ શું કરી શકીએ પહેલી વસ્તુ છે કે બે હજાર પંદરમાં બે હજાર પંદરમાં સુપ્રીમ કોર્ટે પોતે કીધું હતું ચતુર્થ જજ જે ફોર્થ જજ કેસ હતો એમાં કે ભાઈ અમે એક્ઝિક્યુટિવ અને સુપ્રીમ કોર્ટે બંને મળીને આને સોલ્વ કરીશું પણ એને સાતથી આઠ વર્ષ જતા રહ્યા સાતથી આઠ વર્ષ જતા રહ્યા ના હજી સુધી કોઈ પણ ડિસિઝન નથી આવ્યું આઈડિયા આવે છે હજી સુધી કોઈ પણ એનો ડિસિઝન નથી આવ્યો કોઈ એનો ઉકેલ નથી આવ્યો તો શું કરવા પડે કે ભાઈ જે પ્રમાણે કીધું છે એક્ઝિક્યુટિવ અને સુપ્રીમ કોર્ટે ભેગા મળીને સોલ્યુશન કાઢો તે વસ્તુ તમે એપ્લાય કરો બીજી વસ્તુ કે આપણા ભારત દેશના જે એટોર્ની જનરલ છે એટોર્ની જનરલે પણ આ આ જ્યારે મુદ્દો વિવાદમાં હતો ત્યારે એમણે સુપ્રીમ કોર્ટને કીધું કે આ મુદ્દો સુપ્રીમ કોર્ટે સોલ્વ કરવાનો નથી આ મુદ્દો કોણે સોલ્વ કરવાનો છે પાર્લામેન્ટે એટલે કે સંસદે સોલ્વ કરવાનો છે સંસદે ડિબેટ કરીને સંસદે સોલ્વ કરવાનું છે ને એ માટેનો ઉકેલ લઈ આવવાનો છે તો આપણે પણ એવું કહી શકીએ આ મુદ્દો સંસદે ડિબેટ કરીને વધારે વધારે ચર્ચા વિચારણા કરીને સોલ્વ કરવાનો છે આઈડિયા આવે છે બરાબર ને હમણાંમાં જે પણ જે પણ હમણાં સમસ્યા દેખાય છે એ સમસ્યા છે તમારી ચેક્સ એન્ડ બેલેન્સની ચેક્સ એન્ડ બેલેન્સની સમસ્યા માટે જે પણ કીધું છે કે વેબસાઇટ અપલોડ કરવાનું છે એનું કારણ દર્શાવવાનું છે જો એ ના થતું હોય તો એમણે સવાલ પૂછવાની જરૂર છે બરાબર એમના પાવર જે છે એમના પાવરને થોડા થોડા રિસ્ટ્રિક્ટ પણ આપણે કરી શકીએ છીએ બરાબર વેલ મેનરમાં રિસ્ટ્રિક્ટ કરવાની વાત કરું છું તો આ રીતે આ જે આખો મુદ્દો તમારો આવ્યો છે આ સમાચારમાં તો એના આપણે ઉકેલ મેળવી શકીએ છીએ આઈડિયા આવ્યો તો જજની નિમણૂક કેવી રીતે થાય છે એના વિવાદમાં મુદ્દા કેવી રીતે રહેલા છે કયા કયા વિવાદમાં મુદ્દા રહેલા છે ચાર જજ કેસ પ્લસ સકલચંદ કેસ એમાં કઈ કઈ બાબતો કહેવામાં આવી હતી એનજીએસને કેમ શટડાઉન કરવામાં આવ્યું એના પછી ચાર જેમ એકમાં શું જજમેન્ટ આવ્યું જે એક જજ જે હતા જેમણે એનજીએસીને પક્ષમાં જજમેન્ટ આપ્યું એમણે કઈ કઈ બાબતો કીધી એ બધિવસો આપણે જોઈ પ્લસ આપણે આગળ શું કરી શકીએ છીએ એ પેપરમાં કેવી રીતે લખવું એ બાબતો પણ આપણે જોઈ આઈડિયા આવે છે તો આ આખો મુદ્દાને આપણે હોલિસ્ટિક મેનાથી આપણે વણી ગયા છે દરેક વસ્તુ આપણી ડિટેલમાં આપણે સ્ટડી કરી છે તો આ મુદ્દો તમને બધાને બહુ જ સારી રીતે સમજ પડી હશે ને કદાચ પેપરમાં પૂછાય કારણ કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમારો કરંટ અફેરમાં રહેલો મુદ્દો છે નોર્મલી એક વર્ષના પાછળ જઈને પણ એ મુદ્દા તમારા પેપરમાં મેન્સમાં પૂછે છે તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રહેલો મુદ્દો છે એટલે તમે આ મુદ્દાનો સવાલ તમને પૂછાશે તો તમે આનો જવાબ બહુ સારી રીતે લખી શકશો અને દસમાંથી મેક્સિમમ સાત આઠ માર્ક તમે મેળવી શકશો એવી આશા સાથે હવે પાછા આપણે નવા મુદ્દા સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત